સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલા ખર્ચ ગામ ખાતે શિવભક્તોએ શ્રાવણ માસ નિમિત્તે શિવજીની આરાધના કર્યા બાદ છેલ્લા દિવસે 1.25 લાખ માટીના શિવલિંગ બનાવી ભોળાનાથને અનોખી રીતે વિદાય આપી હતી. કોસંબાના ખર્ચ ગામના લોકોએ 1.25 લાખ માટીના શિવલિંગ બનાવીને તેની પૂજા અર્ચના કરી હતી અને પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોય ભક્તોએ માટીના બનાવેલ 1.25 લાખ શિવલિંગનું નદીમાં વિસર્જન કરી ભોળાનાથને અનોખી રીતે વિદાય આપી. મહાકાલેશ્વર મહાદેવ કી જય. કાલ કી વિકરાલ કી ખરચ સ્થિત દત્તાશ્રી આશ્રમ, દત્તાશ્રી આશ્રમમાં આચાર્ય ભાવિનભાઈ પંડ્યા, આચાર્ય મનનભાઈ પંડ્યા દ્વારા આજે અહીંયા સવારથી 1.25 લાખ શિવલિંગનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે. અંગુઠા જેટલા શિવલિંગ એટલે અંગુષ્ઠ માત્ર માટીના શિવલિંગ અહીંયા બનાવી રહ્યા છે, એની પર અક્ષતથી પૂજન કરી અને દરેક સર્વે ભાવિભક્તો દ્વારા આજે 500 થી 1000 માણસો દ્વારા સાથે મળી ભેગા મળી આજુબાજુના ગામ લોકોની સાથે થઈ આજે આ શિવલિંગનું અનુષ્ઠાન પૂરું કરી રહ્યા છે. શ્રાવણ મહિનામાં દરરોજ શિવલિંગ બની રહ્યા છે, સવારથી લઈ સાંજ સુધી શિવલિંગ બને અને સાંજે પૂર્ણાહુતિનો કાર્યક્રમ છે. આજે અહીંયા ભક્તો ભોજન પ્રસાદી પણ લેશે અને સાંજે સાયંકાલે પૂજન પૂરું કરી મહાઆરતી કરી અને દરેક ભક્તો કિમનિધિ નદીનારે જઈ અને ભગવાનને આ શિવલિંગને વિસર્જન કરવામાં આવશે. ગુરુદેવ દત્ત સભી શિવ ભક્તો કો કોટી કોટી પ્રણામ. દત્તાશ્રયજી કે આશ્રમ મેં હમ યહાં ખડે હૈ. મનનભાઈ પાંડ્યા और विपिन भाई पंड्या का कोटि कोटि प्रणाम कि जिनके आचार्य के सानिध्य के कारण हम सब यहाँ आज इकट्ठा हुए हैं और शिव के जो स्वरूप है उनको शिव के स्वरूप को जो आज हम मिट्टी से 1.25 लाख शिवलिंग का हम लोगों ने यहाँ संकल्प किया है. वो मिट्टी के शिवलिंग हम सभी अभी बना रहे हैं, सुबह से बना रहे हैं और उसके बाद शाम को इसका विसर्जन होगा. और ये हम कोटि कोटि इन दोनों को प्रणाम करते हैं, आचार्यों को, कि हमें बॉम्बे से भी देखे यहाँ हम आए हैं तो ये शिव की जो अनुभूति है आज हम सब यहाँ ले रहे हैं. ओम नमः शिवाय.